નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમણે સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે તમને કોઈ મફતમાં સોડા પાય લીંબુ સોડા તો ભૂલથી પણ ક્યારેય પીવા નહીં કેમ લીંબુ સોડા પીવાથી આપણા શરીરની અંદર જે બને છે એ સાંભળીને તમને નવાઈ લાગશે તમે જુઓ તો ઘણીવાર આપણે લગ્ન પ્રસંગમાં કે બહાર હોટલમાં જમવા ગયા હોય આપણું મનગમતી વાનગી હોય તો આપણે પેટ ભરીને જમીએ છીએ મતલબ કે વધારે આપણે ખોરાક લઈએ છીએ ત્યારે આપણું પેટ ભરાઈ જાય છે ત્યારે આપણે કહીએ છીએ કે ચાલો લીંબુ સોડા પીતા આવીએ અથવા સોડા પીતા આવીએ તો આપણે વધારે ભોજન લઈએ છીએ ત્યારે લીંબુ સોડા પીવાની આપણને ટેવ હોય છે તો મિત્રો આ ટેવ આપણી બહુ ખતરનાક છે વધારે ભોજન કર્યા પછી લીંબુ સોડા પીવો છો તો સમજી લો એ ઝેર સમાન છે કેમ તો જ્યારે આપણે લીંબુ સોડા પીએ તરત આપણને કેમ રાહત થાય છે એ જાણવાનો પ્રયત્ન કરીએ તો લીંબુ સોડા એ સાયટ્રિક એસિડ છે અને આપણે જે ખોરાક ખાઈએ છીએ દાળ ભાત બટાકાનું શાક પૂરી પાપડ જે કંઈ એ એસિડિક પદાર્થ છે એ શરીરમાં ગયા પછી એ યુરિક એસિડ ઉત્પન્ન કરવાનું કામ કરે છે અને બહારથી આપણે લીંબુ સોડા પીએ એ સાઇટ્રિક એસિડ છે એટલે સાઇટ્રિક એસિડ યુરિક એસિડનું મારણ કરે છે એટલે જેવું આપણે લીંબુ સોડા પીએ કે તરત જ આપણા શરીરમાં જે કંઈ આપણે ખોરાક લીધો હોય પૂરી હોય દાળ ભાત હોય બટાકાનું શાક હોય પાપડ હોય સાઇટ્રિક એસિડ એ બધાને ભાગીને ભૂકો કરી નાખે છે અને એના કારણે આપણા શરીરની અંદર લીંબુ સોડા પીધા પછી તરત જ આપણને ઓડકાર આવે છે આપણા શરીરમાં જગ્યા થાય છે અને જગ્યા થાય એટલે આપણને ઓડકાર આવે છે એટલે આપણને એમ થાય કે હાસ રાહત થઈ પરંતુ મિત્રો રાહત થતી નથી હવે જો શું થાય છે શરીરમાં જે એસિડિક પદાર્થો આપણે વધારે પડતા ખાઈએ છીએ એના કારણે એ યુરિક એસિડ આપણા શરીરમાં જમા થાય છે ક્યારે તો જ્યારે આપણે સૂઈ જઈએ છીએ અથવા જે અવયવો આપણા શરીરના વધારે કામ નથી કરતા વધારે ઉપયોગમાં નથી આપણે લેતા એવા અવયવોની અંદર એવા સાધાની અંદર એ યુરિક એસિડ જમા થાય છે તો કેવી રીતે અહીંયા દાઢી છે એટલે કે ગરદનથી તે પગના અંગૂઠા સુધી બસ્સોને નવ્વાણું સાધા આવેલા છે આપણા શરીરની અંદર જેને ચલ સાધા કહેવામાં આવે છે ચલ મતલબ કે એ વર્કિંગ કરી શકે છે વળી શકે છે સીધા થાય છે વળી શકે છે એટલે વર્કિંગ કરી શકે છે એટલે એને ચલ સાધા કહેવામાં આવે છે અને આપણો ચહેરો છે એની અંદર ચૌદ સાધા આવેલા છે જેને અચલ સાધા કહેવામાં આવે છે અને આપણી ખોપરી છે એ ખોપરીની અંદર આઠ પ્રકારના સોદા આવેલા છે અને એ અચલ સાધા છે તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ભાઈ મારો ચહેરો દુખે છે કે ખોપરી દુખે છે કારણ કે અચલ સાધા છે એટલે અચલ સાધાની અંદર ક્યારેય યુરિક એસિડ જમા થતો નથી પરંતુ જે સાધા વર્કિંગ કરે છે એ સાધાની અંદર યુરિક એસિડ જમા થાય છે અને વધુ પડતો એસિડિક પદાર્થો ખાવાને કારણે આપણા શરીરમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને એ યુરિક એસિડ જે જે જગ્યાએ જમા થાય છે એ જગ્યાએ દુખાવો થાય છે દાખલા તરીકે ખભામાં દુખાવો થાય તો એને મેડિકલની ભાષામાં શોલ્ડર સોજન કહેવામાં આવે છે ઘૂંટણમાં દુખાવો થાય તો એને ગઠીયો કહેવામાં આવે છે કમરમાં દુખાવો થાય તો એને સાયટિકા કહેવામાં આવે છે ગળાની અંદર દુખાવો થાય તો એને સ્પોન્ડિલાઇટિસ કહેવામાં આવે છે આમ રોગ એક જ છે અલગ અલગ જગ્યાએ એ જમા થાય છે એટલે એને અલગ અલગ નામ આપવામાં આવે છે દાખલા તરીકે આપણા ઘરે દીકરી હોય તો એને આપણે દીકરી કહીએ એ કાકાના ઘરે જાય તો એને ભત્રીજી કહેવામાં આવે છે મામાના ઘરે જાય તો એ ભાણી તરીકે ઓળખાય છે દાદાના ઘરે જાય તો પૌત્રી તરીકે ઓળખાય છે અને લગ્ન કરીને સાસરી જાય તો પુત્રવધુ તરીકે ઓળખાય છે વ્યક્તિ એક જ છે પણ જેમ સ્થળ બદલે છે એમ એના નામ બદલાય છે બસ એ જ રીતે યુરિક એસિડ આપણા શરીરમાં જે જે જગ્યાએ સ્થળ બદલે છે એ પ્રકારે એને અલગ અલગ રોગથી ઓળખવામાં આવે છે એને અલગ અલગ નામ આપવામાં આવે છે તો જ્યારે પણ તમે વધારે પડતું ભોજન લેવાઈ જાય કોઈ સારી આઈટમ બનાવી હોય કે હોટલમાં ગયા હોય અને વધારે પડતું ભોજન લેવાઈ જાય તો તમારે ભોજન કર્યા પછી એક કલાક પછી એક ગ્લાસ પાણી લેવાનું પાણીની વાત આવી તો પાણી તમારે મિનરલ પાણીનો ઉપયોગ કરવાનો નથી કે આરોનું પાણીનો ઉપયોગ કરવાનો નથી કે બોરનું પાણી આવે છે એનો ઉપયોગ કરવાનો નથી જો તમારી પાસે વરસાદનું પાણી હોય એકઠું કરેલું તો એ બેસ્ટ છે જો એ ના હોય તો કૂવાનું પાણી જે કૂવાની અંદરથી ડાયરેક્ટ પાણી આવે છે અમુક ગામડાની અંદર પીવા માટે તો એ પાણી બહુ બેસ્ટ છે આપણા માટે કારણ કે એની અંદર તમામ પ્રકારના વિટામિન્સ અને મિનરલ્સ મળી રહે છે એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર અડધું લીંબુ નીચોવી દેવાનું અને પછી એ પી જવાનું જમવાના એક કલાક પછી તો તમે જે કંઈ ખોરાક ખાધો છે એ ખોરાકને લીંબુ એ સાયટ્રિક એસિડ છે ખોરાકને ધીમે ધીમે ભૂકો કરી નાખશે એટલે કે જે તમે ખોરાક લીધો છે એ ખોરાકનું ખૂબ ઝડપથી પાચન થઈ જાય છે અને યુરિક એસિડ આપણા શરીરમાં જમા થતો નથી એટલે હંમેશા દરરોજનું દરેક વ્યક્તિએ ઓછામાં ઓછું અડધું લીંબુ તો દરરોજનું પીવું જ જોઈએ દાળ શાકની અંદર બપોરે ભોજનની અંદર કે રાત્રે ભોજનની અંદર તમે જે કંઈ ખોરાક ખાતા હોય એ વિરુદ્ધ આહાર ના હોય એ ધ્યાન રાખવાનું અને એની અંદર તમે અડધું લીંબુ નીચોવી અને દરરોજનું જો પીવાનું રાખશો અથવા તમારી કેપેસિટી હોય તો તમે રોજનું એક લીંબુ પણ પી શકો છો બપોરે પીવો સાંજે પીવો અને સાંજના પીવો આ રીતે તમે થોડી થોડી વારે લીંબુ અડધું અડધું પીશો તો દિવસમાં જો તમે રોજનું અડધું લીંબુ કે એક લીંબુ પીશો તો તમારા શરીરમાં ક્યારેય યુરિક એસિડ જમા નહીં થવા દે કારણ કે સાઇટ્રિક એસિડ છે એ યુરિક એસિડનો નાશ કરે છે એટલે જો યુરિક એસિડ તમારા શરીરમાં જમા નહીં થાય તો તમને ક્યારેય કમરનો દુખાવો ખભાનો દુખાવો કે હાથ પગના પંજાનો દુખાવો ક્યારેય થઈ શકશે નહીં અને આપણને કેમ દુખાવો થાય છે નાના બાળકો જુઓ તમે નાના બાળકો છ આઠ મહિનાના હોય ત્યારે તમે જુઓ તો એમનો જે પગનો અંગૂઠો છે એ મોઢામાં જાય છે એમના હાથ કે પગ તમે ગમે તે દિશામાં વાળો તો એ રડતા નથી પરંતુ એમને આનંદ આવે છે અને આપણે મોટા થયા પછી આપણો હાથ કોઈ આમ આમ લઈ જાય તો આપણને તરત જ બૂમ પાડીએ છીએ ઓ ઓ કરીએ છીએ કે બૂમ પાડીએ છીએ અથવા પગ આપણો વિરુદ્ધ દિશામાં કોઈ લઈ જાય તો તરત જ બૂમ પાડીએ છીએ કેમ એનું કારણ એક જ છે કે આપણા શરીરની અંદર દરેક સાધાની અંદર યુરિક એસિડ જમા થયેલો છે અને અમુક સાધાનો આપણે નિયમિત ઉપયોગ કરતા નથી એટલે કે નિયમિત આપણે યોગ વ્યાયામ જો કસરત કરતા રહીએ હળવી કસરતો તો આપણા દરેક સાધા છે એ નિયમિત વર્કિંગમાં આવશે આપણો હાથ આમ જતો નથી એનું કારણ એક જ છે આપણે નિયમિત યોગ વ્યાયામ પ્રાણાયામ કરતા નથી એટલે અમુક સાંધા છે એ માત્ર એક જ દિશામાં ગતિ કરે છે દાખલા તરીકે પગ છે તો આપણે ચાલવા માટે જ માત્ર આગળની દિશામાં કે પાછળની દિશામાં જ ઉપયોગ કરીએ છીએ આપણા પગ છે એ છેક પાછળ માથાને અડે એ રીતે આપણે કોઈ દિવસ એનો ઉપયોગ કરતા નથી એના કારણે આપણા જે ઢીંચણ છે જે સાંધા છે એ સાંધાની અંદર યુરિક એસિડ ધીમે ધીમે જમા થાય છે અને એ યુરિક એસિડ જમા થાય એટલે આપણા જે સાંધા છે એ યોગ્ય રીતે વર્કિંગ કરતા નથી અને એના કારણે આપણને કમરનો દુખાવો હાથ પગના સાધાનો દુખાવો ઢીંચણનો દુખાવો યુરિક એસિડના કારણે લગભગ સિત્તેરથી પણ વધારે પ્રકારના રોગ આપણા શરીરમાં થઈ શકે છે અને એટલે તમે જુઓ અત્યારે હાલ કોઈ માણસ બેઠા હોય પછી ઊભા થવાનું કહીએ તો અમુક ઉંમર પછી એ લોકોને ઊભા થવામાં તકલીફ પડે છે અથવા બેસવું હોય તો પણ એ લોકો કોકનો સહારો લઈ અને પછી બેસે છે એનું કારણ છે એમના શરીરના જે કંઈ સાધા છે બસો ને નવ્વાણું સાધા એ મોટાભાગના સાધાની અંદર યુરિક એસિડ જમા થયો છે અને એના કારણે તેઓ સીધી રીતે બેસી શકતા નથી અથવા બેઠા પછી સીધી રીતે ઉઠી શકતા નથી અથવા આપણને કોઈ જગ્યાએ બેસવાનું કે અડધો કલાક કે કલાક માટે તો પણ આપણે કમર દુખવા લાગે છે અથવા ઢીંચણ દુખે છે અથવા અડધો કલાકે એક કલાક સુધી જો આપણે ઊભા રહેવાનું હોય સતત તો પણ આપણે ઊભા રહી શકતા નથી પગના ઘૂંટણ દુખે છે કે કમર દુખે છે કે ગમે તે દુખાવો શરૂ થઈ જાય છે આપણે એક કલાક સુધી સીધા ઊભા રહી શકતા નથી કે એક કલાક સુધી બેસી શકતા નથી એનું કારણ એ કે આપણે એવા બધા ખોરાકો દિવસેને દિવસે વધુ ને વધુ આપણા શરીરમાં લેતા જઈએ છીએ કે જે માત્રને માત્ર એમાં યુરિક એસિડનું પ્રમાણ વધે છે અત્યારે હાલ આપણે જંક ફૂડ એટલે કે પેકિંગવાળા ખોરાક બર્ગર પીઝા પપ મંચુરિયમ પાણીપુરી દાબેલી નૂડલ્સ મેગી આવા જે એસિડિક પદાર્થો છે એ પદાર્થોનું ચલણ અત્યારે આપણે ખોરાકની અંદર દિવસે ને દિવસે વધુ લઈએ છીએ જેના કારણે આપણા શરીરમાં એસિડિક પદાર્થોનું પ્રમાણ વધે છે અને જેના કારણે આપણા શરીરમાં એસિ યુરિક એસિડનું પ્રમાણ વધે છે અને એના કારણે તમે જુઓ તો થોડુંક કામ કરીએ થાક લાગવો હાથ પગનો દુખાવો થવો કમરનો દુખાવો થવો સાંધાનો દુખાવો થવો ઢીંચણનો દુખાવો થવો આવી અનેક પ્રકારની બીમારીઓ આપણા શરીરમાં આવવાની શરૂઆત થઈ ગઈ છે તો આ વિડિયોના માધ્યમથી આપ સર્વેને મારી નમ્ર વિનંતી છે કે બહારના જંક ફૂડ કે યુરિક એસિડ વધે એવા ખોરાક ધીમે ધીમે આપણે ઓછા કરવા જોઈએ અથવા બંધ કરી દેવા જોઈએ તો આ રીતે આપણે જો થોડીક કાળજી રાખીશું તો શરીરની અંદર યુરિક એસિડ જમા નહીં થાય અને એના કારણે જો યુરિક એસિડના કારણે આપણને જે સોદાનો દુખાવો થાય છે એ નહીં થઈ શકે અને આપણે જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને નિરોગી અને તંદુરસ્ત રાખી એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ